शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। जग में आया यीशु स्वर्ग छोड़ के, मेरा सर दंड सह लिया उसने, कोड़े खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई दे दी है। अनोखा प्यार तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा।
सागर यीशु दया का बहता सागर यीशु है दाता महान यीशु है दाता जो
અને પ્રભુ આ સુંદર જે સમય ફાળવવામાં આવે છે એ સમયનો અમે લાભ લઈએ. આ સમયને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી કૃપા પ્રભુ મેં તમારી પાસે માંગીએ છીએ. મારા મુખના શબ્દ પ્રભુ તમે બનજો. પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુના અદ્ભુત અને જીવન વચનો વાંચીએ તથા સાંભળે. કરંતને લખેલો પાઉલ પેજનો પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 35-39મી કલમ સુધી. પહેલો કરંતી તેનો 15મો અધ્યાય તેની 35-39મી કલમ સુધી ત્યાં ઘડી આ પ્રમાણે લખવામાં આવે છે. પણ કોઈ કહેશે કે મોયલાને શી રીતે ઉઠાડવામાં આવે છે અને તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે? અરે મૂળ તો પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં. અરે તો જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી પણ કેવળ દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાકના, પણ દેવ પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે. અને દરેક બીને પોતાનું ખાસ શરીર છે. સર દેવ એક સરખા નથી, પણ માણસોનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે, પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનું જુદું. સૂર્યનું તેજ જુદું અને ચંદ્રનું તેજ જુદું અને તારાનું તેજ જુદું, કેમ કે તારા તારાના તેજમાં પણ ફેર હોય છે. મોયલાનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠાડાય છે, અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે, નિર્ભરતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે, પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. પણ એમ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. પણ આત્મિક પહેલું હતું નથી, પણ પહેલો પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, બીજો માણસ આકાશથી છે. જેવો માટીનો માણસ છે તેવા જ જેવો માટીના છે તેવો પણ છે, અને જેવો સ્વર્ગીય છે તેવા જ જેવો સ્વર્ગીય છે તેવો પણ છે. જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગની પ્રતિમા પણ ધારણ કરીશું. આ પ્રભુના અદ્ભુત અને જીવન વચનો છે જે વાંચવાથી સાંભળવાથી એ આપણને આશીર્વાદિત કરે છે. પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. પવિત્ર અને કૃપાળુ ઈશ્વર પિતા, કેટલા અદ્ભુત અને જીવન વચનો પ્રભુ તમે અમારી માતૃભાષામાં તમે આપ્યા છે. અને આ વચનો એ તો પ્રભુ કોઈ માણસે પોતાની ઈચ્છા પ્રમાણે લખ્યા નથી, પણ એ તો પ્રભુ તમારા આત્મા થકી એ આત્માની દોરવણી દ્વારા એ લખવામાં આવ્યા છે. અને એ અદ્ભુત જીવન વચનો માટે પ્રભુ મેં તમારો આભાર અમે માનીએ છીએ. આ વચનોના પ્રકાશમાં પ્રભુ મેં જઈએ છીએ ત્યારે પ્રભુ તમે અમને કૃપા આપજો, સમજ શક્તિ આપજો, જ્ઞાન બુદ્ધિને આપવાનો આશીર્વાદ આપજો. આ પ્રભુ ભટકતા વિચારોને, ભટકતા એ કામોને એ અને ટેન્શન ભર્યા એ સમયને પ્રભુ તમે દૂર કરજો. અને કેવળ ને કેવળ પ્રભુ આ સમય એ તમારા વચનો એ સમજવામાં અને શીખવા માટે જે ફાળવવામાં આવે છે તેનો પ્રભુ અમે લાભ લઈએ એવી કૃપા પ્રભુ મેં તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ તમે બોલજો અને પ્રભુ મેં સાંભળે એવી વિનંતી કરું છું. પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. ખરેખર પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં આ સરોનો આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં હું મારા હૃદયથી આવકાર કરું છું. ખ્રિસ્તમાં વાલાઓ, આજના સંદેશના માટે, આજના મનન માટે જે શાસ્ત્ર પાઠ પસંદ કરવામાં આવ્યો છે એ છે પહેલો કરંથી તેનો 15મો અધ્યાય તેની 35-39મી કલમ સુધી. પહેલો કરંથી 15 અને 35-39મી કલમ સુધી. પૃથ્વી પર જો તમે જો તો દરેક વસ્તુનું એ પરિવર્તન આવે છે, બદલાણ થાય છે. પહેલા કંઈક અલગ પરિસ્થિતિ હતી અને તેમાં કંઈક પરિવર્તન આવ્યું અને અત્યારે પરિસ્થિતિ બહુ સારી દેખાય જાય છે. જેમ કે કોઈક જગ્યા ઉપર એ નકરા પથ્થર હોય છે અને તેને એ પથ્થરો કાઢી નાખવામાં આવે છે અને સરસ એ જમીન ત્યારબાદ એ બની જાય છે.
ત્યાર બાદ પછી તેના ઉપર એક ઘર પણ બનાવવામાં આવશે. પહેલા બધા પથ્થરોનો એ ઢગલો હોય છે અને તેને ખોતરીને કાઢીને સરસ પ્લેન જમીન બનાવવામાં આવશે અને ત્યાર પછી એના ઉપર ઘર. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ એ બદલાય છે અને ત્યારે જ કંઈક નવી પરિસ્થિતિ એ અસ્તિત્વમાં એ ધારણ થાય છે. જો ભૂતકાળમાં આપણે જો જોઈએ તો 300 વર્ષ સુધી એ ધર્મ યુદ્ધો થયા હતા. 300 વર્ષ સુધી એ ધર્મ યુદ્ધો એ બહુ જ એ ભારે થયા હતા. અને એમાં અને એ ધર્મ યુદ્ધોને કારણે એ આપણા પાસે એ પ્રભુના વચનો આવ્યા, બાઇબલ આવ્યું, સુવાર્તા આપણી પાસે આવી. જો ધર્મ યુદ્ધો ન થયા હોત તો ઘણી બધી બાબતો એ જે સાચી અને ખરી અને સાચું જે પ્રભુનું વચન છે એ આપણા થકી કે આપણી પાસે એ ન આવત. પણ એ ધર્મ યુદ્ધોના કારણે એ યોગ્ય ડિસિઝનો લેવામાં આવ્યા, યોગ્ય નિર્ણય લીધા કે જેના કારણે એ આપણી પાસે પ્રભુના વચનો અને પ્રભુની સુવાર્તા એ આપણા એ સુધી આવી. પૃથ્વી પરની એ તમામ વસ્તુઓ એ ચોક્કસ એ પરિવર્તન આવે છે ને જેના કારણે એ સારી વસ્તુઓ એ અસ્તિત્વમાં આવે છે. અને આપણા જીવનમાં પણ એ જ બાબતો છે. જો સ્વર્ગીય પ્રતિમા કે સ્વર્ગીય સ્વરૂપ આપણે જો ધારણ કરવું છે તો આપણે ઘણી બધી એ બાબતો જે ખરાબ છે એ સારી નથી એ આપણે એ તળ છોડવી પડશે, એને કાઢી રાખવી પડશે અને તો જ એ સ્વર્ગીય પ્રતિમા એ આપણે એ ધારણ કરી શકીશું. જો તમે સુંદર પતંગિયા વિશે જો વિચાર કરો કે કેટલું સુંદર આ પતંગિયું છે, તમે બધાએ જે પતંગિયું એ જોયું હશે જેને ઇંગ્લિશમાં બટરફ્લાય આપણે કહીએ છીએ, એ સુંદર પતંગિયું એ હાલમાં એ સુંદર દેખાય છે, વાત સાચી છે. પણ જો એની શરૂઆત આપણે જો જોઈએ તો તેની શરૂઆત છે એ છે એ નાના અમદા એક કોશિકામાં હોય છે, એ માટીનો એક કોશિકું હોય છે, એ માટીમાં ની અંદર હોય છે. એનો જ્યારે જ્યારે તેની શરૂઆત હોય છે ત્યારે આપણે એ જોવા અને એ ગમતી નથી, કોઈ કદાચ એનો ફોટો પણ એ પાડતા નથી. પણ જ્યારે એ કોશિકો એ તોડી નાખે છે, એ જે બંધનો જેમાં મૂકવામાં આવ્યું છે એ તોડી નાખે છે, બહાર નીકળે છે અને ત્યારે એ સુંદર એ બટરફ્લાય એ પતંગિયું એ બને છે અને ત્યારે એ બધાને પસંદ આવે છે, સર્વને પસંદ આવે છે. અને એ જ રીતે આપણે પણ એ જે બંધનો છે જે ખરાબ બાબતો છે તેમાંથી આપણે જો બહાર આવીશું તો સુંદર પતંગિયાની જેમ આપણે પણ લોકોની દ્રષ્ટિમાં એ પસંદ રૂપ પાત્ર એ બનીશું. પહેલો કરંથી 15મો અધ્યાય અને 35મી 36મી કલમ આપણે જે વાંચીએ ત્યાં આગળ એ લખવામાં આવ્યું હતું. પહેલો કરંથી 15 તેની 36 અને 37મી કલમમાં લખવામાં આવ્યું છે, અરે મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવ પણ થાય નહીં, અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી પણ કેવો દાણા વાવે છે, કદાચ ઘઉંનો કે બીજા શાકનો. બીના સ્વરૂપમાં પ્રભુ એ ઉદાહરણ આપીને એ સમજાવવા માંગે છે કે એ જે બી હોય છે એ જ્યાં સુધી એ જમીનમાં નંખાય નહીં, જ્યાં સુધી એ વવાય નહીં ત્યાં કદાચ એ સડો આવે કે એ પાણીના કારણે કાદવના લીધે એ ખરાબ થાય અને ત્યારે એ ઉગી નીકળે છે, જ્યાં સુધી એ વવાય નહીં. એ જાણે કે તો પ્રભુના એ સંદર્ભમાં એ લખવામાં આવ્યું છે. આપણે જાણે છે કે ગત દિવસોમાં હમણાં જ આપણે એ પેશન વીકના વીકમાં આપણે થઈને પસાર થયા હતા, ઈસ્ટર ને ગુડ ફ્રાઈડેના એ સમયમાં આપણે વિતાવ્યા હતા અને એ સંબંધ વિશે જાણે કે એ લખવામાં આવ્યું છે. જ્યાં સુધી એ બી વવાયું નહીં, જ્યાં સુધી પ્રભુ યેશુ ખ્રિસ્તને એ જાણે કે દાટવામાં ન આવ્યા ત્યાં સુધી જાણે કે પુનરુત્થાન કે પુનરાગમન ની એ આશા ઉભરી નહીં. અને એ પ્રાણી શરીર એ તો વવામાં આવ્યું અને માટે તેમનું એ પુનરુત્થાન થયું, જેના કારણે એ આપણા માટે પણ એ નવું શરીર ને નવું એ જીવન એ આપણે પ્રાપ્ત થવાની એ બહુ જ મોટી એ આશા આપણા માટે એ ખોલી નાખવામાં આવે. એક બાળક સાહેબ હતા, તેઓ અવારનવાર મંડળીમાં લોકોને ઉત્તેજન આપતા અને તેઓ અવારનવાર તેઓને કહેતા હતા કે તમારું એ શરીર
એ તમે એ દાટી નાખો મારી નાખો તેને દફનાવી દો એટલે કે તેમના એ જીવનને તેમના એ કાર્યને તેમના એ પરિસ્થિતિને એ તમે દાટી નાખો એ નાખી દો દફનાવી દો અને આ બાબા તેઓ અવારનવાર તેઓને એ જણાવતા હતા પણ આ પરિસ્થિતિ એ પાળક સાહેબને એ કોઈ એ સમજી શકતા નથી માટે પાળક સાહેબ એક સમય તે એક યોજના કરે છે તો એ કબ્રસ્તાનમાં એક કબર એ ખોદાવે છે અને કબર ખોદાવે છે અને બે વગાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે એક વ્યક્તિનું એ મરણ પામ્યું છે અને આવો આપણે તેને એ દફનાવવા માટે જોઈએ અને મંડળીના તમામ લોકો એકત્ર થાય છે અને પાળક સાહેબ પાસે જાય છે કબ્રસ્તાને જાય છે અને ત્યાં આગળ એ જાય છે ત્યારે સાહેબને પૂછવામાં આવે કે સાહેબ કોનું મરણ થયું છે કોને આપણે દફનાવવા માટે આવ્યા છે અને પાળક સાહેબ કહે છે કે સારું તમે તેમને તમે જોઈ લો દાદા જો તમને નામ કહીશ કદાચ તમને એ ખ્યાલ નહીં આવે કારણ કે મેં ઘણી વખત એ તમને કહ્યું છે પાળક સાહેબના કહ્યા પ્રમાણે તેઓ દરેક જણ એ વારા ફરતી એ જે પેટી હોય છે તે પેટી તેઓ એ જોવા જાય છે અને એ પેટીમાં જ્યારે તેઓ જોવા જાય છે ત્યારે દરેક વ્યક્તિ એ જોઈને અને પસ્તાઈને એ પાછો આવે છે દરેક વ્યક્તિ એ જોઈને પસ્તાઈને એ પાછો આવે છે કારણ કે એ પેટીમાં એ તો બાળક સાહેબે એક અરીસો મૂક્યો છે અરીસો મૂકવામાં આવ્યો છે એ પેટીની અંદર કે જેના કારણે જે બી વ્યક્તિ જોવા જાય તેને એ પોતાનો જ એ ચહેરો મળે પાળક સાહેબ અવારનવાર કહ્યું કે તમારા શરીરનું જીવતું પવિત્ર એ શરીર પ્રભુને એ અર્પણ કરો પણ તે પહેલા જે જૂનું છે માણસ પણ તેને દફનાવી દો અને આ પ્રયોગ દ્વારા એ મનીના ઘણા બધાએ એ પોતાનું જીવન એ સમર્પિત કર્યું જે જૂનું હતું તે સ્વરૂપ તેઓએ એ જુદું કર્યું પવિત્રતા એક જીવન જીવવા માટે એ પાપ રૂપ એ મરવું જ પડશે પહેલો કરંથી તેનો છઠ્ઠો અધ્યાય અને એક થી જો બે કલમ આપણે જોઈશું તો ત્યાં આગળ લખવામાં આવે છે કે પાપ સંબંધી એ મરવું પડશે પાપ સંબંધી જો મરશું નહીં તો પવિત્રતામાં એ જીવન એ જીવી શકાશે નહીં યેશાયા 53 અધ્યાયની 4 અને 5 કલમ આપણે જોઈએ અને પાવલ બ્રેન્ચ પણ એ જણાવે છે કે તે પાપ રૂપ થયો તે અપરાધી થયો બીજાના પાપ તેણે એ માથે લીધા કેમ કે જેના કારણે એ તે મરણ પામે બધું એ સાથે લઈને એ મરણ પામે અને જેના કારણે આપણને એ જીવન મળે અને એ પુષ્કળ જીવન મળે અને માટે તે એ અપરાધી થયો એ પાપરૂપ થયો અને તે એ આપણા માટે એ મરણ પામ્યો પુષ્કળ જીવન પામવા માટે એ પાપને એ મારી નાખવું પડશે જો પાપને આપણે મારી નાખતા નથી તો પવિત્રતામાં આપણે એ જીવી શકીશું નહીં પવિત્રતામાં આપણે ઉઠાડાશે નહીં અને માટે એ પાપને એ મારી નાખવું પડશે શેતાને પાપમાં જીવતા લોકો એ પુષ્કળ ગમે છે શેતાને પાપમાં જે વ્યક્તિઓ જીવતા હોય તેઓનું એ જીવન જોઈને તેને બહુ જ આનંદ થાય છે પણ પ્રભુને તેનો ઘણો દુઃખ થાય છે પ્રભુને એ બાબતનો એ ઘણો દુઃખ થાય છે અને પ્રભુને તેના માર્ગમાં ચાલનાર વ્યક્તિઓ ગમે છે પ્રભુને તેના માર્ગમાં ચાલનારા વ્યક્તિઓ એ ગમે છે જ્યાં સુધી રોગના એ કીટાણુઓ એટલે કે જે પાપના કીટાણુઓ છે જો શરીરમાં રહેશે ત્યાં સુધી આપણે વેદનાઓ અને એ પીડાઓ એ ચોક્કસ એ રહેશે હું નાનો હતો ત્યારે મને સાયકલ ચલાવવાનો એ બહુ જ શોખ હતો અને આપણે જાણીએ છીએ કે ઘણી વખત એ બાળકો એ પડી જતા હોય છે અને હું પણ એ સાયકલ ચલાવતા એ પડી ગયો અને જેના કારણે મારા જમણા પગમાં એ મને ઈજા થઈ અને ઈજાના કારણે એ જગ્યા ઉપર એ લોહી નીકળી આવ્યું અને થોડા દિવસ પછી તેમાં એ પાક થઈ ગયો
અને ખાસો બધો એ પાક થઈ ગયો અને એવો સમય થઈ ગયો કે જેના કારણે હું હલી પણ ના શક્યો અને ચાલી પણ ના શક્યો. મને બહુ જ વેદના અને પીડા થવા મળી અને ત્યારે મારા પપ્પા એ મને એ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ઘડી એ ડોક્ટરે જોયું કે આ છોકરાના પગમાં એ તો પરો થઈ ગયો છે. મને અસહ્ય વેદના હતી અને તેમ છતાં એ ડોક્ટર કહેતા હતા કે આને થોડું ચેક મૂકવો પડશે અને એ પરુ છે જે ગંધવાળ છે જે ગંદકી છે એને એ બહાર કાઢી નાખવી પડશે અને તો જ આ મળશે. અને આ વાત એ મને ખ્યાલ આવી અને તેઓએ એ મને એ જાણે કે પકડી રાખ્યો અને તેઓ એક નાનો ચેક મૂક્યો અને એ બધું જ એ પરુ એ દબાવીને કાઢી નાખ્યું. હા, એ થોડો સમય એ કાઢવા માટે એ મને બહુ જ વેદના થઈ, મને ભારે ભારે દુઃખ થયું, મને એ રડવું પણ આવી ગયું. પણ એ જ્યારે એ પાક એ જ્યારે એ જે ખરાબ લોહી હતું એને કાઢી નાખવામાં આવ્યું અને ત્યાર પછી મને એ શાંતિનો અનુભવ થયો. જીવનમાં પણ એ આવું છે, જ્યાં સુધી એ પાપ રૂપી જ્યારે કીટાણુ છે એ જો આપણે કાઢી નહીં નાખીએ એ કાઢવા એ મુશ્કેલ ચોક્કસ છે, ભારે દુઃખ અને વેદના એ ચોક્કસ એ પડે છે. પણ જ્યારે એ નીકળી જાય છે ત્યારે એ આપણને એ મહા એ શાંતિ થાય છે, મહા એ શાંતિ થાય છે કે જ્યારે એ આપણે એ પાપ આપણા જીવનમાંથી એ આપણે એ દૂર કરીએ છીએ. ત્યારે પુષ્કળ એ જીવન મેળવવા માટે પવિત્રતા એ જીવન મેળવવા માટે એ પાપ રૂપે આપણે એ મરણ પામવું જોઈએ. બીજી જે બાબત છે એ પુષ્કળ જીવન માટે એ દેહના કામ એ છોડવા પડશે. પુષ્કળ એ જીવન જીવવા માટે એ દેહના કામ એ છોડવા પડશે. રોમન 8:13 માં લખવામાં આવ્યું છે કે પુષ્કળ જીવન મેળવવા માટે એ દેહના કામ એ તો છોડવા પડશે. તો આ દેહના કામો એ કયા કયા છે? ગલાતી 5:19-20 જો આપણે વાંચીએ તો ત્યાં આગળ એ દેહના કામ એ તમામ લખવામાં આવે છે. આપણે બધા જે ખોલીએ ગલાતી 5:19-21 કલમ, ગલાતી 5:19-21 કલમ સુધી ત્યાં ઘડી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટ પડો, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપાક્ષી, અદેખાય, છાટકા, વિલાસ, સદા, એ સર્વ બધા જ કામો જે ખુલ્લા છે અને એ બધા એ તો દેહના કામ છે. અને તે વિશેષ પણ એ ઘણા કામો છે કે જે એ દેહના કામો છે. અને જો આ દેહના કામ આપણે છોડીશું તો એ પુષ્કળ જીવન એટલે કે લાંબુ આયુષ્ય આપણને એ મળી શકે છે અને બધી વ્યક્તિઓ એ ફ્રેશ અને સારામાં સારું એ શાકભાજી ખાતા હોય છે. તેમણે ખાસ પ્રકારનું એ પોતાના જીવન એ ઢાળી રાખ્યું છે કે દરરોજ આ પ્રકારનું શાકભાજી ખાવો, આ શાકભાજી આવવું જ જોઈએ અને અઠવાડિયામાં એક વખત એ નોનવેજ આવવું જોઈએ. કેમ? કે સારું આયુષ્ય મળે, લાંબુ આયુષ્ય મળે, સુંદર આયુષ્ય મળે અને એવા તેમના પ્રયત્નો છે. એ સારી વાત છે, હું તેનો કોઈ વિરોધ કે નકાર કરતો નથી. પણ પ્રભુનું વચન એવું કહે છે કે પુષ્કળ જીવન મેળવવા માટે એ તો દેહના કામ એ છોડવા પડશે. અને દેહના કામ એ તો આ ગલાતી 5:19-21 માં લખવામાં આવ્યા છે એ અને જે વિશેષ પણ છે એટલે એ આપણે છોડવા પડશે તો જ આપણને એ લાંબુ આયુષ્ય એ પ્રાપ્ત થશે. પાઉલ પ્રેરિત એ એથેન્સમાં થઈને એ જતો હતો અને ત્યાં ઘડી તેણે એ મૂર્તિઓ જોઈ. પાઉલનો આત્મા તે જોઈને ઉકળી ઉઠ્યો, દુઃખી થઈ ગયો. એથેન્સમાં એ મૂર્તિઓ જોઈ, એ મૂર્તિઓ ની સાથે એ અંધશ્રદ્ધાઓ પણ તેઓને એ છુપાઈ દીધી. મૂર્તિ પૂજા હા એ તેઓએ જોઈ, આ એ દેવદાસીની પ્રથા દે એ વ્યભિચાર ની એ બાબતો એ જોઈને તેનો આત્મા એ ઉકળી ઉઠ્યો. શું આપણો આત્મા પણ આવી પરિસ્થિતિ જોઈને શું ઉકળી ઉઠે છે, દુઃખી થાય છે? ચોક્કસ એ આપણો આત્મા આ બધી બાબતો જોઈને એ ઉકળી ઉઠવો જોઈએ અને દુઃખ થવું જોઈએ.
ખ્રિસ્તી જીવન એ જરાય એ સહેલું નથી, માટે દેહના કામ એ તજવા એ પડશે, દેહના કામ તજવા એ અઘરું બિલકુલ નથી. હા, કદાચ અઘરું કહી શકીએ પણ ખરા, અસંભવ તો એ બિલકુલ નથી. આદમના વખતથી એ આવેલા એ લોહીમાં એ પાપ એ હતું, પણ પ્રભુ યેશુ ખ્રિસ્ત એ દ્વારા એ ઉદ્ધાર પણ એ આવ્યો છે, અને ઉદ્ધાર એ આપણે એ પાસે છે. અને તેથી પાવલ પ્રેરિત એ પહેલો કરિન્થી 15મો અધ્યાય 50મી કલમમાં એવું કહે છે કે ભાઈઓ, માણસ તથા રક્ત એ દેવના રાજ્યનો વારસો એ પામી શકતા નથી. જે માંસ છે અને જે શરીર છે એ દેવના રાજ્યમાં એ વારસો એ પ્રવેશ એ કરી શકતા નથી. અને માટે એ આત્મિક એ શરીર એ ચોક્કસ એ આપણે એ શુદ્ધ એ કરવાની એ જરૂર છે, અને પ્રભુ યેશુ ખ્રિસ્તમાં એ થઈ શકશે, નવા જન્મની એ જરૂર છે, ને એ નવો જન્મ એ પ્રભુની એ કૃપામાં એ પામી શકાશે. દેહના કામ એ દૂર રહેવાય એ અગત્યનું છે, અને જો પડી જવાય તો પણ એ ચિંતા કરશો નહીં, પ્રભુ તે ઉઠાડશે, પ્રભુ તે ખરેખર એ આપણને એ ઉઠાડશે. ત્રીજી જે બાબત છે એ હુંપણાને મારી નાખો. આપણા જીવનમાં આપણા શરીરમાં જે હુંપણું છે તેને મારી નાખવું જોઈએ. પરંતુ હું જીવું છું તો પણ હવે તે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં પણ મારામાં એ ખ્રિસ્ત જીવે છે. 18, 19, 20 એકવીસમી કલમ જો તમે વાંચશો તો આ ચાર કલમમાં પાવલ પ્રેરિત એ 6 વખત હું શબ્દનો ઉપયોગ કરીને તે સમજાવવા માટે એ પ્રયત્ન કરે છે કે હું નહીં પણ મારામાં એ ખ્રિસ્ત એ જીવે છે. પૃથ્વી પર તમને 3 પ્રકારના એ માણસો એ તમને એ જોવા મળશે. પ્રથમ જે વ્યક્તિ કે માણસ છે તેના આખા સમક્ષ જીવનમાં કેવળ હું હું અને હું તેને જોવા મળે છે, બીજું કોઈ જ નહીં, હું છું અને હું તેના જીવનમાં એ જોવા મળે છે. આ પ્રથમ પ્રકારની એ વ્યક્તિ. બીજી પ્રકારની એ એવી એક વ્યક્તિ છે કે તેના જીવનમાં હું પણ તો છે જ, એની સાથે સાથે પ્રભુ પણ જરૂર પડે ત્યાં, એટલે કે ખ્રિસ્ત એ જરૂર પડે ત્યારે તેના જીવનમાં આવે છે. ખાસ પ્રસંગે, ખાસ દિવસે એ તેના જીવનમાં એ હું ની સાથે સાથે એ ખ્રિસ્ત પણ તેનામાં એ જોવા મળે છે. પરંતુ આ ત્રીજી પ્રકારની જે વ્યક્તિ આપણને એ પૃથ્વી પર એ જોવા મળે છે એ તેના જીવનમાં કેવળ ને કેવળ એ ખ્રિસ્ત તેના જીવનમાં જોવા મળે છે. હું નહીં પણ કેવળ ખ્રિસ્ત મારા જીવનમાં છે. હું નથી જીવતો પણ મારા જીવનમાં એ કેવળ એ ખ્રિસ્ત એ જીવે છે. આ 3 પ્રકારની એ વ્યક્તિમાંથી આપણે કયા પ્રકારની વ્યક્તિ છે? શું આપણા જીવનમાં કેવળ ને કેવળ હું પણ છે? શું આપણા જીવનમાં એ પ્રભુ એ જ્યારે જરૂર પડે ત્યારે જ આવે છે, કે આપણા જીવનમાં એ કેવળ ને કેવળ એ ઈશ્વર છે? આજે એ સમજી લેવી, જાણી લેવી એ બહુ જ અગત્યતા છે. આપણી જાતે આપણે કશું જ કરી શકતા નથી. આ પૃથ્વી પર આપણી જાતે આપણે કાંઈ જ કરી શકતા નથી, અને તેમાં સારું તો કરી શકીએ નહીં. કદી પણ આપણે સારું એ કરી શકતા નથી. પ્રભુની ઈચ્છા અને યોજના અને પ્રભુ વગર એ આપણે કાંઈ જ કરી શકતા નથી, અને તેમાં સારું તો કશું પણ આપણે કરી શકીએ નહીં. તો શા માટે આપણે એ પ્રભુ આધારિત ન જીવે? જો પ્રભુ વગર આપણે કશું કરી શકતા નથી તો પ્રભુને સાથે રાખીને કેમ આપણે જીવે નહીં? બીજો કરંથી 5મો અધ્યાય 15મી કલમમાં એ પ્રમાણે કહે છે કે જેઓ જીવે છે તેઓ પોતાને અર્થે નહીં પણ જે તેઓને વાસ્તે મૂળ
તેને પાછો ઉઠાડે છે તેને અર્થે છે જેના માટે એ મરવા માં આવે છે કે જેના માટે તે ઉઠાડાય છે તેના અર્થે તમે હવે જો પુષ્કળ જીવન જીવા માટે હું પણને મારી નાખું એ બહુ જ અગત્યનું છે મૂસા વિશે આપણે બધા સારી પેઢે એ જાણે છે મરીબાના એ પહાડ પાસે એ લોકોનો એ ઉગ્ર તેના પર એ થાય છે લોકોનો ટોળો એ ચડી આવે છે અને તેઓને એ પાણી માંગે છે અને ત્યારે ત્યાં ગઈ આપણે એ જોઈએ છીએ કે તેના જીવનમાં એ કેવળ એ થોડાક સમય માટે હું પણ મરી જાય છે અમે તમારા માટે પાણી કાઢીએ એ નાનેમથી એ ભૂલના એ કારણે આપણે એ જોડે છે કે જે દેશ એ પ્રભુએ તેમના માટે રાખ્યો મૂક્યો હતો દૂધમાંથી એ દેશ છેડવા દેશમાં અને તે જઈ શકતો નથી હા એ મોટું એ યુદ્ધ એ લડે છે એ તેઓને એ છોડાવે છે પણ જે જગ્યાના માટે છોડવામાં આવે છે ત્યાં આગળ એ મૂસા એ જઈ શકતો નથી હું પણ એ આપણા જીવનમાંથી એ દૂર કરું છું આપણા જીવનને આપણે સાચવી લેવું જોઈએ સંભાળી લેવું જોઈએ અને આ હું પણ એ કાઢી નાખું છું જે લોકો ખેડૂત છે તેઓ એ આ વાતને એ જાણે છે કે અનાજ સારો અને ઉત્તમ થાય તેના માટે સઘળા પ્રયત્નો કરે છે યોગ્ય સમય ખેતી યોગ્ય સમય એ ભાણી અને એ રોગ પ્રતિકારક એ શક્તિ પ્રાપ્ત થાય અને માટે એ યોગ્ય પ્રકારની એ દવાઓ પણ નાખતા હોય છે ખાતર નાખતા હોય છે દવા નાખતા હોય છે કે જેના કારણે એ પાક સારો ઉપજે પાક એ સારો થાય અને માટે એ તમામ પ્રકારની એ કાળજી લે છે તો આપણા જીવનની આપણે કેટલી કાળજી રાખવી આપણા જીવનને ટકાવી રાખવા માટે આપણા જીવનને તંદુરસ્ત રાખવા માટે આવા રોગ રોગ પ્રતિકારક જે રોગ જે છે એ કીટાણુઓને દૂર કરવા માટે આપણે શું કરવું છે એ પાકના કીટાણુઓમાંથી દૂર કરવા માટે આપણે કેવી માવજત રાખવી છે આપણા શરીરને આપણા જીવનને એ આપણે ચોક્કસ એ ચિંતા એ રાખવી જોઈએ આત્મિક જીવન ટકાવી રાખવા માટે આપણે ચોક્કસ એ ચિંતા એ રાખવી જરૂર છે જેમ કોરોનાના વાયરસથી બધા માટે આ શરીરને નષ્ટ ન થાય અને માટે કોરોનાથી બચવા માટે આપણે ઘણી બધી એ યોજનાઓ આપણે કરતા હતા ઘણી બધી રીતે તેને બચાવવા માટે આપણે પ્રયત્ન કરતા હતા એ શરીર બચાવવા માટે પ્રયત્ન કરતા હતા એ જ રીતે આત્મિક જીવનને પણ બચાવી રાખવા માટે આપણે ચોક્કસ એ પ્રયત્ન એ કરવા જ જોઈએ ચોથી અને જે છેલ્લી બાબત છે એ એફેસી 4 અને 22 માં લખવામાં આવ્યું છે ત્યાં ગાડી લખવામાં આવ્યું છે કે જૂનો માણસ પણ દૂર કરો કયો જૂનો જે માણસ પણ છે તેને તમે એ દૂર કરો અને આગળ જતા લખવામાં આવ્યું છે કે અને તમારી મનોવૃત્તિઓમાં એ નવા થાઓ તમારી જે મનોવૃત્તિઓ છે તેમાં તમે એ દૂર થાઓ તમારી મનોવૃત્તિમાં તમે એ નવા થાઓ કેમ કે રોમન 6:6 માં લખવામાં આવ્યું છે કે આ પ્રભુ જૂનું માણસ પણ તેની સાથે વધસ તમે એ માટે જડાયો કે પાપનું જે શરીર નિરર્થક થાય એટલે આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં એ પાપની આપણે ગુલામગીરીમાં રહીએ નહીં અને માટે એ પ્રભુ એ આપણા માટે વધસ સમય જડાય પણ આપણે તો જાણીએ કે પાપની ગુલામગીરીમાં હજુ છીએ પ્રભુ શ્રી ખ્રિસ્તે એ વધસ્તંભ એ જણાવીને પાપની ગુલામગીરીમાંથી આપણને ઉદ્ધાર તો કર્યો પણ આપણે ફરી પાછા જાણે કે તેમાં જીવતા હોય એવું એ લાગી રહ્યું છે જૂનું માણસપણું જૂના વિચારો જૂની આદતો જૂની એ વાણી કે વર્તન કે વ્યવહાર એ ખરાબ સ્વભાવ જૂનું વાણીપણું અમારા બાપ દાદાથી આ પ્રકારે ચાલતો હોય છે જે દુર્વાણી વિચારો છે તેને એ આપણે એ દૂર કરવા જોઈએ એને એ છોડવા જોઈએ જે નવો છે તેને અપનાવવું છે મનોવૃત્તિમાં આપણે એ નવા થવું છે કૃષિ લખેલો પાવ ભાઈ તો બધા તેનો 3 અધ્યાય અને તેની 5-10 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે ત્યાં ઘડે એ શરીરના અવયવ વિશે એ જણાવવામાં આવ્યું છે તેને એ દૂર કરવા વિશે જણાવે છે જો મારી સાથે તમે ખોલો કૃષિ 3
અને પાંચમી ગ્રંથિ આગળ વાંચીશું ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે કે વિવિચાર અશુદ્ધતા વિષય વાસના ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યનો જે મૂર્તિ પૂજા છે તેઓને બાબતો જે શરીરના જે અવયવ છે તેને તે છોડી દેવાની વાત કરે છે એટલે કે જે જૂનું માણસ પણ છે જે જૂનું છે એ સગળું એ છોડી દેવાની એ જરૂર છે ને તો જ આપણે નવીનતામાં એ રૂપાંતર પામી શકીશું એ નવા શ્વેત જે રાખી મૂક્યા છે તે એ આપણે એ પામી શકીશું આ વાતને સમજવા માટે હું એક નાનો તો એક ઉદાહરણ તમને જણાવવા માંગુ છું એક નગરના શેઠે એક દિવસે એવો વિચાર કર્યો કે મારા નગરમાં ઘણા બધા ઘરે ભૂખ્યા જણાવ્યું કે એ જો એ જૂના વસ્ત્રો અને જે ખરાબ જે કપડા છે એ પહેરીને આવશે તો બહુ જ ખરાબ અને અપમાનજનક એ તારા એ જગ્યાએ રાખશે તો તું એમ કર કે આ બધાને તું એ નવા કપડા સિવડાય તેઓને બધાને એ નવા કપડા ધોવા નગરના શેઠે એ વિચાર્યું કે હા તે સારું છે અને તેને નિર્ણય લીધો કે જે બી ઘરે રાજા ભૂખ્યો આવશે તેને એ જૂના કપડા એ ઉતારી દેવાનું કહીશું અને તેને નવા કપડા આપણે તેને પહેરીશું જૂના વસ્ત્ર છે તેને ખાણી નાખો અને તમે હવે નવા પહેરો ત્યાર પછી યોગ્ય સમય તેઓને યોગ્ય પંગતમાં યોગ્ય લાઈનમાં તેઓને એ જમવા એ બેસાડે છે નગરના શેઠે થાય છે કે લા પલાઠી જાણે અવ્યવસ્થિત ઊંચી હતી તેનો જે બેસવાની જે સ્ટાઈલ હોય છે એ અલગ પ્રકારનો છે અને સીટને થાય છે કે આને શું પ્રોબ્લેમ છે શું તકલીફ છે શા માટે અવ્યવસ્થિત બેઠી છે તેની સાથે જ હોય છે નગરના શેઠે કીધું હોય છે કે તમારું એ જૂનું માણસ પણ એટલે કે એ જૂના જે કપડા છે તેને તમે એ બહાર મૂકી દેજો નાખી દેજો પણ આને એ પ્રમાણે કર્યું કે જેના કારણે તેને એ શિક્ષા થાય છે અને શિક્ષા એ થાય છે કે તેને એ જમણમાંથી તેને ઉભો કરી દેવામાં આવે છે અને બહાર અંધકારો છે ત્યાં તેને કાઢી મૂકવામાં આવે છે જે નવા વસ્ત્રો તેના માટે રાખી મૂક્યા છે તે તેની પાસે લઈ લેવામાં આવે છે અને જે જૂના જ વસ્ત્રો તેની પાસે જે છે એ લઈને તેને એ ખાણે એ મૂકે છે પ્રભુ પણ આજે આપણને એ જણાવી રહ્યા છે પ્રભુ પણ આજે આપણને એ બોલાવી રહ્યા છે અને પ્રભુ કહે છે કે જે જૂનું માણસ પણ છે તેને તમે દૂર કરો જે જૂની બાબતો છે તેને તમે દૂર કરો અને મનોવૃત્તિમાં તમે એ નવા થાઓ પ્રભુ તમને આ વચનો એ સમજવા માટે એ કૃપા આપો જે ચાર બાબતો આપણે આજે જે શીખ્યા તેમાં આપણે બધા જ એ પરિવર્તન થઈએ એવી મારી પ્રાર્થના અને વિનંતી છે પ્રથમ જે બાબત આપણે જે જોઈએ એ પાપ સંબંધી એ આપણે એ મરવું જોઈએ બીજી બાબત છે એ દેહના કામો આપણે એ મારી નાખવા જોઈએ ત્રીજી જે બાબત છે હું પણને આપણે મારી નાખવું જોઈએ અને ચોથી બાબત જે છે એ જે જૂનું માણસ પણ છે તેને આપણે એ દૂર કરવું જોઈએ અને તો જ આપણને એ સ્વર્ગીય આશ્રય મળશે તો જ આપણને એ સ્વર્ગીય એ પ્રતિમા જે પ્રભુએ આપણા માટે રાખી મૂક્યું છે તે એ આપણને મળશે
પ્રભુ આ વચનો તમને સમજવામાં જાય અને તમને કૃપા આપે. પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાં અમારા જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, પરંતુ પ્રભુ આ સમય માટે પ્રભુ અમે તમારો આભાર અમે માનીએ છીએ. પ્રભુ તમે અમને એક દિવસ એ ચોક્કસ લેવા માટે આપવાના છો અને તેના તૈયારીના સ્વરૂપમાં પ્રભુ મેં જે આજે વચનો જે મેં શીખ્યા અને જે સમજ્યા છે અને એ પ્રમાણે એ જીવવા માટે પ્રભુ તમે અમને કૃપા આપજો. આ પ્રભુ તમે અમને કૃપા આપજો જેના કારણે પ્રભુ અમે પાપ સંબંધે અમે મરી છીએ. પ્રભુ મેં દેહના જે કામો છે એ અમે મારી નાખીએ, હું પણાને પ્રભુ મેં અમે મારી નાખીએ અને જે જૂનું માણસપણું છે તે અમને દૂર કરીએ અને એમ પ્રભુ તમને પસંદ પડે એવું ઉત્તમ જીવન જીવવા માટે પ્રભુ તમે અમને કૃપા આપજો. તમે દરેક વ્યક્તિને સમય તક અને મન આપો છો અને આજે પણ પ્રભુ તમે અમને સમય તક અને મન આપ્યું છે ત્યારે પ્રભુ એ પ્રમાણે જીવવા માટે પ્રભુ તમે અમને કૃપા આપો. કદાચ સમય માટે પ્રભુ અમે તમારા આભાર અમે માનીએ છીએ. પ્રાર્થના પ્રભુ શ્રી ખ્રિસ્તના નામ માંગીએ છીએ, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. તમારું નામ, પૈતૃક નામ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આસન્ન આપો. જે અમને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો અને પરિશ્રમ ના બોલાવો. પ્રભુ નય તમારો છુટકો કરો. કેમ કે રાજ્ય તમ પ્રાકમ તમ મહિમા સર્વકાશ તમારા છે. ખુદા ને લેકે માટી કો
शैता की बातों में आकर हवा ने फल जो लिया था, उसने भी खाया था वो फल और आदम को दिया था, शैतान की बातों में आकर हवा ने फल जो लिया था, उसने भी खाया था वो फल और आदम को दिया था, उसने भी खाया था वो फल और आदम को दिया था। मोहब्बत को खुदा की उसने पल भर में बुलाया, खुदा ने भेज के बेटा अपना तारा बनाया, खुदा ने भेज के बेटा अपना तारा बनाया। यीशु ने करके सूली पे हमको मांगा दिलाया, यीशु ने चढ़ के सूली पे हमको खुदा से मिलाया, खुदा ने लेके माटी को उससे आदम को बनाया, खुदा ने लेके माटी को बनाया। इब्तिदा में कुछ ना था, उसने सब कुछ ही बनाया, इब्तिदा में कुछ ना था, उसने सब कुछ ही बनाया, खुदा ने लेके माटी को उससे आदम को बनाया, खुदा ने लेके माटी को उससे आदम को बनाया। उसमें जो डाले खाली